ડોસાભાઈ લાલચંદજીની જન્મ જયંતિ નિમિત્તે ભુજ નગરપાલિકા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વાણિયાવાડ પાસે આવેલી તેમની પ્રતિમાને હારરોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી શીતલભાઈ શાહ, નગરપાલિકાના કાઉન્સિલરો, મહિલા મોરચાના પ્રમુખ તથા કાર્યકરો, યુવા મોરચાના પ્રમુખ તથા તેમના સભ્યો સહિત જૈન સમાજ સાત સંઘના પ્રમુખ સ્મિત ઝવેરી તથા તેમની ટીમ દ્વારા હારારોપણ કરવામાં આવ્યું હતું। આ અંગે ચંચળ ન્યૂઝ સાથે નગરપાલિકાના ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરીએ વાત કરી હતી। શ્રી ડોસાભાઈ લાલચંદની જન્મ જયંતિ નિમિત્તે અહીં મહેરલી ચોક વાણિયાવાડ મધ્ય આવેલી એમની પ્રતિમા પાસે એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે અત્રે અમે સૌ ઉપસ્થિત થયા છીએ, જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી શીતલભાઈ શાહ, અમારા નગરપાલિકાના વિવિધ કાઉન્સિલરો, મહિલા મોરચા, યુવા મોરચાના પ્રમુખો, એ ઉપરાંત જૈન સમાજના પણ સાતે સંઘના પ્રમુખ એવા સ્મિતભાઈ ઝવેરી અને તેમની આખી કારોબારી અને શહેર સંગઠનના પદાધિકારી હોદ્દેદારો પણ તેમને અહીં શ્રદ્ધાસમન અર્પણ કરવા માટે ઉપસ્થિત થયેલા છે। તો જૈન સમાજ સાત સંઘના પ્રમુખ સ્મિતભાઈ ઝવેરીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ડોસાભાઈએ જૈન સમાજ માટે કરવામાં આવેલા કામોને આજે પણ યાદ કરવામાં આવે છે તથા સમગ્ર ભુજ શહેર માટે કરવામાં આવેલા અનેક વિકાસના કામો આજે પણ અડીખમ છે, જે સમગ્ર ભુજ શહેરના લોકો ભૂલી શકે તેમ નથી। આ પ્રસંગે જૈન સમાજના કારોબારી સભ્યો, યુવક મંડળના પ્રમુખ નીરવભાઈ શાહ તથા તેમની ટીમના સભ્યો જોડાયા હતા। આ અંગે ચંચળ ન્યૂઝ સાથે સ્મિતભાઈ ઝવેરીએ વાત કરી હતી। આજે ડોસાભાઈ લાલચંદની જન્મતિથિ છે, એ નિમિત્તે જૈન સમાજ અને ભુજ નગરપાલિકાના ઉપનગરપતિ, મહામંત્રી, ભુજ તાલુકાના ભાજપના ધીરેનભાઈ લાલન કાઉન્સિલર અને તમામ ભાજપના હોદ્દેદારો અને અમારી કારોબારી ટીમ, યુવક મંડળના પ્રમુખ નીરવભાઈ શાહ અને એમની તારણ કારોબારી ટીમ બધા આજે અહીં એકત્ર થયા છીએ એમને યાદ કરવા માટે કે એમને જે ભુજ માટે, જૈન સમાજ માટે તો એમને ઘણું બધું પોતાના વિઝનથી અવડા વર્ષો પહેલાં આપી ગયા છે, સાથે સાથે એમને ભુજને પણ ઘણું બધું, ઇન્દિરાબાઈ પાર્ક છે, ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈ સ્કૂલ છે, એ બધે એમના વિઝનથી જૈન સમાજને ગૌરવ થાય એવી વસ્તુ બધી અર્પણ કરી ગયા છે। આટલા વર્ષો બાદ પણ એ વસ્તુ આજે ભુજ સમાજ, ભુજ જૈન સમાજને સમસ્ત ભુજ એ ભૂલી નહીં શકે એમની યાદમાં આજે અમે ભેગા થયા છીએ। એમની જિંદગી ખૂબ જ અમર રહો એવી અમે અહીંયાથી હૃદયપૂર્વક અંજલિ આપી છે।